હાલ સુરતથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. તે પ્રમાણે કેરળ અંગે ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. કેરળના પૂર અંગે ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમને કેરળ માટે રવાના કરવામાં આવશે. જ્યારે ટીમ કેરળ માટે રવાના કરવામાં આવશે, કેરળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત ફાયરની ટીમની મદદ માટે રવાના કરવામાં આવશે, ત્યારે સુરતની ફાયરની ચાર ટીમો કેરળ જશે. એક ટીમમાં 5 ફાયરના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 20 જવાનોની ટીમ બનાવવામાં આવી છે. 4 ટ્યુબ બોટ અને અન્ય સામગ્રી સાથે આ ફાયરના જવાનોને રવાના કરવામાં આવશે. ત્યારે એક ફાયર ઓફિસર અને 19 જવાનોની ટીમ કેરળ જશે. ત્યારે ફાયરની ટીમ સુરત થઈ અમદાવાદ બાદ ફ્લાઇટ દ્વારા કેરળ જશે. તો જે પ્રમાણેના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે જ્યારે 4 ટીમ કેરળ માટે રવાના કરવામાં આવશે, સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમને કેરળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રવાના કરવામાં આવશે, ત્યારે 4 ટીમ કેરળ માટે રવાના થશે. સુરતની ફાયરની 4 ટીમો કેરળ જશે. એક ટીમમાં 5 ફાયરના જવાનોનો સમાવેશ થાય છે, જેમાં 20 જવાનોની ટીમ બનાવાય છે. 4 ટ્યુબ બોટ અને અન્ય સામગ્રી સાથે જવાનોને રવાના કરવામાં આવશે. ત્યારે એક ફાયર ઓફિસર અને 19 જવાનોની ટીમ કેરળ જશે. ત્યારે ફાયરની ટીમ સુરત થઈને અમદાવાદ બાદ ફ્લાઇટ દ્વારા કેરળ જશે.